નમસ્કાર દર્શક મિત્રો નર્મદા ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો એક બાજુ જે રીતે ક્યાંક ફેરબ ભારતીય જનતા પાર્ટી અને તેની સાથે જે ગુજરાત સરકાર છે તે હવે આખે આખું નવું બની ગયું હોય તેવું લાગી રહ્યું છે અને તેમાં પણ નવા મુખ્યમંત્રી તો નિયુક્ત કરવામાં આવ્યા પરંતુ તેની સાથે નવા પ્રધાન મંડળની પણ નિયુક્તિ કરવામાં આવી શપથવિધિ પર પૂર્ણ થઈ ગઈ છે અને દરેક જે નેતાઓ છે તેમને અલગ અલગ ખાતાની સોંપણી પણ કરી દેવામાં આવી છે

આ દરેક મુદ્દાઓ પર અત્યાર તો ચર્ચા વિચારણાઓ તો ઘણી બધી જોવા મળી હતી પરંતુ હવે કેવા પ્રકારનો પ્રતિભાવ અત્યારે તો નેતાઓનો છે તે પણ જાણવાનો પ્રયત્ન નિર્માણ ન્યૂઝે કર્યો હતો તો આ સાથે અમારી સાથે જોડાઈ ગયા છે પૂર્વ નાયબ મુખ્યપ્રધાન એવા નીતિનભાઈ પટેલ જે નીતિનભાઈ સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં સૌથી પહેલો પ્રશ્ન આપણે પૂછવા માંગીશ કે રાજકારણ માં નિર્ણય રાષ્ટ્રીય મૂડી મંડળ નો છે રાષ્ટ્રીય મોવડી મંડળે ખૂબ જ ગંભીરતાપૂર્વક વિચારણા કરી પરિવતાપૂર્વકનો આ નિર્ણય લીધો છે અને એ વાત આપની સાચી છે કે આખા દેશમાં પ્રથમ વખત આ નિર્ણયનો અમલ થઈ રહ્યો છે કે મુખ્યમંત્રી સહિત બધા જ મંત્રીઓ મંત્રીમંડળમાંથી રાજીનામું આપે અને બિલકુલ નવા ચહેરાવાળા નવા ધારાસભ્યો એ મંત્રી બને એ ગુજરાતમાં શરૂઆત કરી છે નિતિનભાઈ ક્યાંક સવાલ એ પણ થતો હોય છે કે સિનિયર મંત્રીઓની નો રિપીટ થિયરી બે હજાર બાવીસમાં જોવા મળી અને તેમાં પણ આ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીને લઈને જે આ નીતિ અપનાવવામાં આવી તો ખાસ નવા મંત્રીમંડળને લઈને આપનો શું અભિપ્રાય છે અમારા જ મિત્રો અમારા જ સાથીઓ છે અમારા જ સહયોગીઓ છે ધારાસભ્ય તરીકે પોતપોતાના વિસ્તારમાં ખૂબ સારું કામ કરી અને પ્રજાની સેવા પક્ષની સંગઠનની કામગીરીને બધા વરેલા છે હું મંત્રી અને બીજા બધા સાથે અનેક રીતે સંકળાયેલો છું દરેક ધારાસભ્યો જે નવા મંત્રી બન્યા છે એ પોતાના વિસ્તારના કામ માટે સ્વાભાવિક રીતે વારંવાર મને મળતા હતા અને બધાના બધા ખૂબ કામો કરીએ છે એટલે બધા પ્રજાના સાચા સેવકો છે પોતાની જ્ઞાતિ જાતિ સમાજ તાલુકો જિલ્લોને મદદરૂપ થવાનું ભાવનાવાળા છે બધા નિતિનભાઈ એક પ્રશ્ન એ પણ કે જ્યારે સિનિયર મંત્રીઓની આપણે વાત કરતા હોય છે સિનિયર મંત્રીઓમાં આવડતું જોવા તો મળતી હોય છે તે નવા મંત્રી મંડળમાં ક્યાંક ઓછી પણ છે હવે મંત્રીઓનું કામ કરવું કેટલું મુશ્કેલ બનશે ને કામ કરવું તો અખરું છે જ સરકારી વહીવટ સરકારી તંત્ર પાંચ લાખ કર્મચારીઓ સાથે કામ લેવાનું પ્રજાને બધી યોજનાઓનો લાભ પહોંચાડવાનો નાના મોટા પ્રસંગોએ મદદરૂપ થવાનું અને વહીવટ કરવાનો અને પક્ષની પણ કામગીરી કરવાની પોતાનો તાલુકો જિલ્લો વિધાનસભા વિસ્તાર પણ સંભાળવાનો આ બધું નાનું કામ નથી એટલે નવા મંત્રીશ્રીઓને ઓછા સમયમાં ઘણું કરવાનું છે એટલે ખૂબ મહેનત કરવી પડશે ખૂબ સમય આપવો પડશે અને ખૂબ

મહેનત કરવી પડશે પડશે સમજવું અને અમલ કરાવવો મેદ તો સમય રહ્યો છે અને તેની સાથે ટ્વેન્ટી ટ્વેન્ટી રમવી પડે ને તેવું લાગી રહ્યું છે આમાં તો અને જોઈએ ગમે તેવા બોલમાં માં તો રન મારવા પડે તેવી પરિસ્થિતિ નું તો નિર્માણ થયું હોય તેવું લાગી રહ્યું છે અમારા કેન્દ્રીય એ કરી જશે આપણે જે ચર્ચા કરીએ છીએ એ કંઈ એમના મનમાં નહીં આવી હોય વિચાર એવું ના મનાય આ બધા જ નિર્ણયો અભિપ્રાયો અનુભવો ધ્યાનમાં લઈ અને છેલ્લે પરિપક્વતા મુજબ આ નિર્ણય કર્યો છે એટલે એમણે આ બધું વિચાર્યું જશે એવું આપણે સ્વીકારીએ છીએ એક બાજુ રહેશે તો પોતાના વિસ્તારના ધારાસભ્ય તો છે જ પક્ષના કાર્યકર છે સંગઠનમાં જોડાયેલા છે જિલ્લામાં કામગીરી કરશે તાલુકામાં કરશે અને સરકાર કે પક્ષ તો બીજી નવી કામગીરી કરશે એ તો બધા સક્રિય તો છે જ નીતિનભાઈ આપના જેવા જે સિનિયર નેતા જે રાજકારણમાં અત્યાર હાલ તો એમ કહી શકાય કે કુશળ અને સક્રિય નેતા છે જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે તો જનતાને જાણ કરવામાં આવતી હોય છે આપના જેવા જ દાયકાથી રાજકારણમાં જોડાયેલા માનિત અને એવા નેતાની જેની ખૂબ જ લોકશાહ અત્યારે તો જોવા મળતી હોય છે નેતાને જવાબદારીથી મુક્ત કરવામાં આવે તો તેનો જવાબ આપશું શું આપશો એ એનો જવાબ તો હું કેવી રીતે આપી શકું કારણ કે આમાં હું પક્ષકાર થઈ જાઉં છું એ પક્ષના નેતાઓએ આ બધું વિચારીને જ કર્યું છે અને આવનારા સમયમાં આ નિર્ણય કેટલો વ્યાજબી યોગ્ય છે એ તો સમય કહેશે નિતનભાઈ જે રીતે પાટીદાર મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે નરેશભાઈ પટેલને પણ અત્યારે એક માંગ હતી કે પાટીદાર નેતા બે હજાર બાવીસમાં છે જે માંગ ચાર મહિનામાં તો પૂર્ણ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે અપેક્ષા અધિક કે નીતિનભાઈ પટેલ જ મુખ્યમંત્રી માટે લાયક છે તો નીતિનભાઈ હોવા જોઈએ તે લોકોની ચાહના છે જેને લઈને આપનું શું કહેવું છે ને સ્વાભાવિક છે હું વર્ષોથી રાજકારણમાં છું પક્ષનો કાર્યકર છું સરકારમાં મંત્રી છું દાયકાઓ સુધી આઠથી દસ વિભાગનું કામ કર્યું છે એક એક ઘર સુધી એક એક જ્ઞાતિ સુધી એક એક તાલુકા જિલ્લા સુધી વારંવાર પ્રવાસ કરેલો છે પક્ષની દરેક કમિટીઓમાં કારોબારી હોય કે બીજી હોય સક્રિયતાથી કાર્યકરો સાથે સંકળાયેલો છું એટલે બધાની લાગણી એ મારા તરફ વધારે હતી જ એમાં કોઈ પ્રશ્ન જ નથી પણ જ્યારે પક્ષે નિર્ણય કર્યો છે ત્યારે ફરીથી કહું છું કે એમણે બધું વિચારિંગ કર્યું હશે નીતિનભાઈ હવે રાજકારણમાં આગળ કેવી રીતે વધશે અને રાજકારણમાં સક્રિયતા આપની હવે કેવી રહેશે જો આ મહેસાણાનો ધારાસભ્ય તો છું જ મહેસાણા વિધાનસભા કડી મારું વતન છે તો કડીનો વિસ્તાર મહેસાણા જિલ્લાનો વિસ્તાર કલોલ વગેરે મારા પાડોશી તાલુકાઓ છે અમદાવાદ શહેરમાં લાખો લોકો મારા જાણીતા પરિચિત છે અનેક જાહેર સંસ્થાઓ સાથે હું સંકળાયેલો છું એટલે મારે કામ બધી જગ્યાએ છે એટલે હું પૂરતો સમય એ કામોમાં આપીશ મંત્રીમંડળના નામ સામે આવ્યા ત્યારે મુખ્યમંત્રી આપ નથી મંત્રીમંડળમાં પણ આપનો સમાવેશ નથી તેને લઈને ક્યાંક સમજાયું અને પોતાની જાતમાં શું એટલે મને કેન્દ્રીય નેતૃત્વ દ્વારા રૂબરૂમાં બોલાવીને જાણકારી આપવામાં આવી કે આવો નિર્ણય પક્ષે કર્યો છે અને ફરીથી હું સ્પષ્ટતા કરું મારા એકલા માટે નિર્ણય નથી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સિનિયર નેતા અમારા અમારા સૌરભભાઈ પટેલ ગણપતભાઈ વસાવા પ્રદીપસિંહજી જાડેજા એવા અનેક જૂના મંત્રીઓના નિર્ણય લાગુ પડ્યો છે આખા મંત્રીમંડળને લાગુ પડ્યો છે વિજયભાઈ રૂપાણીને મુખ્યમંત્રી તરીકે પણ રાજીનામું આપ્યું છે એટલે બધા આવી જતા હોય તો મારે વ્યક્તિગત કોઈ બીજો પ્રશ્ન થતો નથી નીતિનભાઈ રાજકીય વિશ્લેષકો ક્યાંક કહી રહ્યા છે કે આજે નિર્ણય લેવામાં આવ્યો તે ભારતીય જનતા પાર્ટીને આવનારી જે ચૂંટણીમાં નુકસાન કરાવે તેવું લાગી રહ્યું છે વોટ બેંક પણ ક્યાંક તૂટશે તેવું લાગી રહ્યું છે ત્યારે આવી વાતને નીતિનભાઈ ખંડન કરે છે કે પછી સમર્થન આપે છે ને નહીં બિલકુલ નહીં હું ખંડન કરું છું કારણ કે ભલે ચહેરા બદલાયા પણ સરકાર અમારી જ છે બે લાખ સત્તર હજાર કરોડ રૂપિયાનું બજેટ નાણાં મંત્રી તરીકે મેં જે વિધાનસભામાં મંજૂર કર્યું છે એની અનેક યોજનાઓ દરેક વર્ગને દરેક સમાજને દરેક વિસ્તારને લાગુ પડતી છે એનો અમલ અમારા નવા મંત્રીઓ કરાવશે અમારા લાખો ભાજપના સંગઠનના કાર્યકરો એ ભાજપની વાત વિચાર રાષ્ટ્રીયતા ભારત માતાની ભક્તિ દેશ ગૌરવ એ બધું પ્રજાની વચ્ચે લઈ જશે નાનામાં નાના ગરીબથી માંડીને મોટામાં મોટા ઉદ્યોગપતિ સહિત બધાને ફાયદો થાય ગુજરાતનો વિકાસ થાય ગુજરાતનું ગૌરવ વધે ગુજરાતનું મોડલ જે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ દુનિયામાં મોટું બનાવ્યું છે એને આગળ વધારવાનું કામ અમે બધા કરશું એટલે ચહેરો ભલે બદલાયો છે પણ વિચાર કાર્ય પદ્ધતિ બદલાઈ નથી અને એનો લાભ ગુજરાતની જનતાને મળે છે એટલે ગુજરાતની જનતા પચીસ વર્ષથી ભાજપની સાથે છે અને વધુ બીજા પાંચ વર્ષ ભાજપ સાથે રહેશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે નીતિનભાઈ ક્યાંક મુખ્યમંત્રીમાં બદલાવ જોવા મળ્યો મંત્રીમંડળમાં પણ બદલાવ જોવા મળ્યો અને બે હજાર બાવીસની ચૂંટણીને લઈને ક્યાંક આક્ષેપ થઈ રહ્યો છે કે આ એન્ટી ઇન્કમ કારણે તો આ પ્રકારનું પગલું લેવા આવ્યું છે મેં કીધું ને એનો તો હું કોઈ કોઈ ટીકા ટીપ્પણ નહીં કરું અમારા રાષ્ટ્રીય નેતૃત્વએ જ્યારે આટલો મોટો નિર્ણય કર્યો છે ત્યારે ગંભીરતાપૂર્વક બધી જ વિચારણા કરી અને કર્યો હશે જે આક્ષેપો થશે પ્રતિ આક્ષેપો થશે એ બધું અમે જવાબ આપીશું પણ નિર્ણય જે થયો છે એ આગળ વધારવાની જવાબદારી અમારી છે એક બાજુ જે રીતે આ એન્ટી ઇન્કમ્બન્સીનો જે ડર હતો તેના લઈને ક્યાંક આ સરકારમાં પરિવર્તન લાવવામાં આવ્યું છે જો અમે તો એને સારો નિર્ણય જ ગણીએ છીએ પણ એટલું ચોક્કસ કહેવાય કે નિર્ણયની અમલવારી પછી એનો લાભ કેટલો મળશે ક્યારે મળશે એ તો આવનારું ભવિષ્ય જ કહી શકાય નીતિનભાઈ જ્યારે સરકારની વાત કરીએ સરકાર પર બ્યુરોક્રેસ જ્યારે હાવી થઈ જતા હોય છે અને અધૂરા કામો પણ અત્યારે આવતા જોવા મળી રહ્યા છે તે હવે કેવી રીતે પૂર્ણ કરવામાં આવશે એ મંત્રીઓ પોતે સક્ષમતાથી મહેનત કરી અભ્યાસ કરીને કામ કરે તો તંત્રને સારી રીતે ચલાવી શકે અને જો ઓછી મહેનત કરે ઓછો સમય આપે તો તમે કીધું એ જોખમ બની શકે છે નીતિનભાઈ જ્યારે એક સવાલ એ પણ છે કે જ્યારે બે હજાર બાવીસની ચૂંટણી આવી રહી છે અને ચૂંટણીનું જે પરિણામ આવ્યા પછી નીતિનભાઈને ગુજરાતની જનતા ક્યાં જોશે એમએલએ કે પછી ગવર્નર હું ચોક્કસ એટલું કહીશ કે પોતાની જાતને પ્રજાની સેવા માટે પક્ષની સેવા માટે ખપાવી દેવી પડે હરવા ફરવામાં જાત્રાઓ કરવામાં કોઈ સમય ન બગાડવો જોઈએ કારણ કે સમય મર્યાદિત છે એટલે વધુને વધુ સરકારી યોજનાઓનો અભ્યાસ ફાઇલોનો અભ્યાસ અધિકારીઓ સાથે ઊંડાણપૂર્વકની પણ સમય બચાવીને માહિતી મેળવવી અને પછી નિર્ણય કરવો અને નિર્ણય કાર્યકરોના માધ્યમથી કર્મચારીઓના તંત્રના માધ્યમથી પ્રજા સુધી ઝડપથી પારદર્શકતાથી પ્રમાણિકતાથી પહોંચાડવું એ કરવું એવું મારી દરેકને મિત્રોને વિનંતી છે નીતિનભાઈ આપણે છેલ્લો એક પ્રશ્ન પૂછવા માગીશ કે નીતિનભાઈ પટેલ નારાજ કે દુઃખી પક્ષનો જે નિર્ણય છે તેનાથી તો આવનારું સમય જ બધો બધું કહી શકાય અત્યારથી હું કોઈ વાત નહીં કરી શકું અત્યારે એટલું જ કહું છું કે હું મહેસાણાનો ધારાસભ્ય છું અને આવનારી ચૂંટણી મારી જવાબદારી હું ત્યાં ચાલુ રાખવાનો છું તો બિલકુલ એક બાજુ જે રીતે ક્યાંક અલગ અલગ પરિસ્થિતિ જોવા મળી અને નીતિનભાઈ આપે આટલો સમય આપ્યો અને નિર્માણ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી અને તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર નારાજ પણ નથી થયો અને કોઈ દિવસ છલકાઈ પણ નથી મારી જવાબદારી છે મારી કામગીરી છે મારી ફરજ છે પ્રજાએ મને ચૂંટ્યો છે અમારા પક્ષે મને મંત્રી પદ આપ્યું છે તો એનો સારી રીતે ઉપયોગ કરવો અને ગુજરાતની જનતાને મદદરૂપ થવું ગુજરાતની વિકાસ યાત્રાને આગળ વધારવી એ જ મારો મંત્ર છે જી બિલકુલ અત્યારે તો ક્યાંક નીતિનભાઈ હવે નારાજ તો નથી તેની સાથે નીતિનભાઈ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો મહત્વપૂર્ણ જે રીતે વાત કહી શકાય કે પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સાથે નર્મદા દિવસે ખાસ વાતચીત કરી હતી અને નીતિન પટેલ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું હતું કે પક્ષના નેતાઓએ જે પણ નિર્ણય કર્યો હશે તે અત્યારે તો યોગ્ય છે અને તેની સાથે ક્યાંક બે હજાર બાવીસની ચૂંટણી આવી રહી છે તેને લઈને અત્યારે તો પક્ષ દ્વારા જે આ નિર્ણય કરવામાં આવ્યો છે તે યોગ્ય છે આ નિર્ણય કેટલો સાચો એ તો સમય જ બતાવશે ભલે ચહેરા અત્યારે તો બદલવામાં આવ્યા છે પણ આ સરકાર એ અમારી છે અને તેની સાથે જે અત્યારના નિર્ણયો જોવા મળી રહ્યા છે ને તેમાં પણ નવા મંત્રીઓ અત્યારે તો ખૂબ જ મહેનત કરવી પડશે તેવું પણ પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું અને સાથે જે અત્યારની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે જ્યારે નવા મંત્રીઓને અત્યારે તો આ કાર્યભાર સોંપી દેવામાં આવ્યો છે તે હવે કેવી રીતે કામગીરી કરશે તેના લઈને પણ સવાલ યથાવત જોવા મળી રહ્યો છે કારણ કે જ્યારે નિતિન પટેલ જે પૂર્વ નાયબ મુખ્ય નાયબ મુખ્યપ્રધાન છે ને તેમણે પણ એમ કહ્યું હતું કે અત્યારે જ્યારે ભલે ચહેરા બદલાયા હોય પણ સરકાર એ અમારી જ છે અમારા દરેક લોકો સાથે મળીને જ કામ કરીશું નવા મંત્રીઓએ ખૂબ જ મહેનત કરવી પડશે કારણ કે જે અત્યારના નિર્ણયો જોવા મળી રહ્યા છે ને પક્ષના નેતાઓએ આ નિર્ણય એ સાથે મળીને જ કર્યો છે એક બાજુ હવે જે રીતે આ આખી પરિસ્થિતિ જોવા મળી રહી છે ને તેમાં હવે કેવી રીતે કામગીરી કરવામાં આવશે હવે કેવી રીતે તેમના દ્વારા આગળ ગતિવિધિ આ ધરવામાં આવશે તે તો હવે જોવા સાથે જ્યારે બે હજાર બાવીસની અત્યારે હાલ આ ચૂંટણી એ બહુ જ એક મહત્ત્વની વસ્તુ અત્યારે હાલ બની જતી હોય છે મિશન બે હજાર બાવીસની આ ચૂંટણીમાં ક્યાંક એવી પણ વાત સામે આવી હતી કે હવે શું થશે કેવી રીતની પરિસ્થિતિ સર્જાશે નવું પ્રધાન મંડળ તો બની ગયું નવું પ્રધાન મંડળની સાથે અત્યારે સવાલ એ પણ છે કે જ્યારે કંઈક અલગ પરિસ્થિતિ હોય અને તેની સાથે જો આ નવું પ્રધાન મંડળ પણ બની ગયું હોય તો હવે તેમાં એન્ટી ઇન્કમ્બન્સી કે પછી હવે ગુજરાતની પ્રજા હવે તેને કેવી રીતે આવકારશે તેને લઈને પણ સવાલ યથાવત જોવા મળી રહ્યો છે ઘણા બધા પ્રશ્નો હતા ઘણા બધા પ્રશ્નોની વચ્ચે અત્યારે જે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે ને તેમાં પણ હવે સવાલ એ જ છે કે જ્યારે આ બે હજાર બાવીસની અત્યારે જે ચૂંટણી આવી રહી છે ને ચૂંટણીનું જે પરિણામ આવ્યા પછી હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે કારણ કે મુખ્યપ્રધાનને પણ અત્યારે તો બદલી દેવામાં આવ્યા છે નાયબ મુખ્યપ્રધાન અત્યારે હાલ તો કોઈ પણ છે નહીં આખે આખું નવું મંત્રીમંડળ જે રચી દેવામાં આવ્યું છે સાહીઠ અને ચાલીસના રેશિયોની ક્યાંક વાતો જોવા મળતી હતી પરંતુ સાહીઠ ટકા અત્યારે હાલ તો જે રીતે નવા અને ચાલીસ ટકા જૂના પરંતુ આ વખતે સો સો ટકા નો રિપીટ થિયરીનો જે ઉપયોગ કરવામાં આવે છે અને આ નો રિપીટ થિયરીનો હવે કેવી રીતનો પરિસ્થિતિ સર્જાશે તેને લઈને પણ સવાલ યથાવત જોવા મળી રહ્યો છે અને સાથે જ્યારે

આ પ્રકારના જ્યારે હવે નિર્ણય જોવા મળ્યા આ પ્રકારની જ્યારે પરિસ્થિતિ જોવા મળી અને આખે આખા કહી શકાય કે મુખ્યમંત્રી તો બદલવામાં આવ્યા પરંતુ તેની સાથે નવું પ્રધાનમંડળ પણ હવે બનાવવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટીની જે આ નો રિપીટ થિયરી અત્યારે તો આ ગુજરાતમાં લાગુ કરવામાં આવી છે તે હવે કઈ રીતની કારગત નિવડશે કેવી રીતે હવે તેની ઉપર કાર્ય કરવામાં આવશે તે તો હવે જોવાનું જ રહ્યું